ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 ના વિષય પર્યાવરણ એમાં અભ્યાસ કરવાનો છે. આ અગાઉ પણ આપણે પર્યાવરણમાં પુસ્તકને આધારે પુસ્તક આપેલું હતું અને એમાં જે પ્રશ્નો હતા અને પુસ્તકમાંથી ઉત્તર શોધવાના હતા એ કર્યું હતું. હવે પછી આપણે આજથી આજે પાના નંબર 7 ઉપરથી શરૂ કરીશું. પાના નંબર 7 ઉપર તમે જુઓ, તમારી પાઠ્યપુસ્તક ખોલો પર્યાવરણની, એમાં તમે જુઓ એક ચિત્ર આપેલું છે, બરાબર. આ ચિત્ર શું કહે છે કે જુઓ અને કહો. હવે ચિત્ર તમે પહેલા જુઓ, હવે ચિત્રમાં છાપ પાડેલી છે, બરાબર. એ છાપ શેની દેખાય છે? તો કે છે પોપટની, મોર, પતંગિયું, કૂતરો અને ઘોડો. આ આટલી છાપ દેખાય છે. હવે એ છાપ પાડી છે ને એ આંગળી અને અંગૂઠાની મદદથી પાડેલી છે. અહીંયા આગળ આપેલું છે કે આંગળીઓનો જાદુ. ચિત્ર જુઓ, શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? હવે આ જે છાપ પાડી છે એમાં એમ કહેવા માંગે છે કે તમે આંગળીની છાપ કરી અને અંગૂઠાની છાપ કરી એ તમે ઓળખી શકો છો કે છે. આ જ રીતે શાહી અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્રો બનાવો, તમારી કલ્પના મુજબના ચિત્રો બનાવો. ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં. તમે તમારી શાળા અને ઘરને શણગારવા બનાવેલા ચિત્રનો ઉપયોગ કરી શકો છો. હવે જો શું કહે છે કે તમારે જળ રંગનો એટલે કે પાણી કલર, જળ રંગો એટલે વોટર કલર, એનો ઉપયોગ કરવાનો છે અને પ્રાણીઓના ચિત્રો બનાવવાના છે. હવે તમારે એવા ચિત્રો બનાવવાના જે ઉપરની જે છાપ આપેલી છે ને એમાંથી કોપી કરવાની નથી, પણ ઉપર છે એ સિવાયના ચિત્રો તમારે બનાવવાના છે. આ ચિત્રો બનાવવા માટે તમારે વોટર કલરનો ઉપયોગ કરવાનો છે. હવે જો અહીંયા આગળ બોક્સ આપેલું છે, જગ્યા આપેલી છે, આ જગ્યામાં તમારે ચિત્ર બનાવવાનું છે, બરાબર. હવે જો પોપટનું ચિત્ર આપ્યું છે તો પોપટની જગ્યાએ તમે કબૂતર પણ લઈ શકો, ઘોડાની જગ્યાએ તમે ગાયનું ચિત્ર દોરી શકો, છાપ પાડવાનું છે, બરાબર. પછી મોરની જગ્યાએ તમે કોઈ પોપટ તો આવી ગયું છે, બરાબર, કાગડો કે ઘુવડ એ પણ ચિત્ર તમે લઈ શકો. કૂતરાની જગ્યાએ તમે બકરી પણ લઈ શકો, બરાબર. આ રીતે તમારા જે ઉપર આપેલા છે એ ચિત્રો લેવાના નથી, પણ એ સિવાયના બીજો ચિત્ર લેવાના છે, એટલે કે તમારે છાપ પાડવાની છે. હવે જુઓ આ જે છાપ પાડેલી છે એમાં તમને પહેલા જ કીધું કે તમે ઓળખી બતાવો કે આમાં અંગૂઠાથી કઈ છાપ પાડેલી છે અને આંગળીથી કઈ છાપ પાડેલી છે. હવે એના પછી પાના નંબર 8 ઉપર જુઓ, ચાલો ગમ્મત કરીએ. તો કે તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીઓનું ચિત્ર બનાવો. પહેલાં તો એક કાગળ લેવાનું, એ કાગળમાં તમારે કોઈ પણ તમે જે પણ પ્રાણી જોયું હોય, ગાય છે, બકરી, ઘોડો, તમે જોયું હોય એવું પ્રાણી, એ પ્રાણીનું ચિત્ર તમારે એક પેજ ઉપર દોરવાનું છે. 3 બાળકોનું એક જૂથ બનાવો. દરેક જૂથ સફેદ કાગળ લેશે. આ કાગળને 3 ભાગમાં વાળવો. હવે કે છે 3 બાળકો લેવાના કે છે, તો ત્રણેય બાળક કે છે દરેક જૂથ સફેદ કાગળ લેશે, એટલે ત્રણેય જણાએ એક એક સફેદ કાગળ લેવાનો છે અને આ કાગળને 3 ભાગમાં વાળવાનો છે, એટલે કે 3 ગળી કરવાની છે. આમાં જો ચિત્રમાં આપેલું છે, આ કાગળ લીધેલો છે, આખો કાગળ છે, એમાં પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ એમ 3 ભાગ ગળી કરીને કરેલા છે. દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એક ભાગ સંતાડી દેશે. હવે શું કરવાનું? હવે 3 ભાગ કાગળના કરેલા, બરાબર. તો એક બાળક હોય એને ઉપરના ભાગમાં કોઈ પણ પ્રાણીનું ઉપરના ભાગમાં શું દોરવાનું? પ્રાણીનું મોં દોરવાનું, બરાબર. એક જ ભાગમાં દોરવાનું છે, નીચેના 2 ભાગમાં દોરવાનું નથી, એ પહેલા બાળકે કરવાનું છે. તો કે જૂથનું બીજું બાળક કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને કાગળને વાળી સંતાડી દેશે. હવે બીજું જે બાળક હતું બીજા નંબરનું, એને શું કરવાનું? વચ્ચેનો ભાગ, કાગળનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ પ્રાણીનું પેટ દોરવાનું છે, બરાબર. કોઈ પણ પ્રાણીનું પેટ
દોરી શકાય જો આપણે નક્કી નથી કર્યું કે આ પ્રાણીનું દોરવાનું છે તો કે બચ્ચેના પગ ઉપર પ્રાણીનું પેટ દોરવાનું છે અને શું દોર્યું છે આજુબાજુ કોઈને બતાવવાનું નથી અને સંતાડી દેવાનું છે ગુપ્ત રાખવાનું છે કહેવાનું અને જૂથનું ત્રીજું બાળક બીજા પ્રાણીના પગનું ચિત્ર બનાવશે હવે કે જો ત્રીજું નંબરનું બાળક છે એને શું કરવાનું ત્રીજા ભાગમાં પ્રાણીઓના પગનું ચિત્ર બનાવવાનું છે અને એ પછી સંતાડી દેવાનું છે આજુબાજુ બે પેલા બે બાળકો છે એને બતાવવાનું નથી હવે વિચારો ચિત્ર કેવું બન્યું હશે કાગળ ખોલો અને ચિત્ર જુઓ હવે તમારે વિચારવાનું કાગળ ખોલવાનું બરાબર અને ત્રણે ઉભા પહેલા પહેલો જે બાળક હતો એને શું કર્યું છે મોં દોર્યું છે વચ્ચેનો હતો એને શું કર્યો છે પેટનો ભાગ દોર્યો છે અને ત્રીજા નંબરનું બાળક હતો એને શું કર્યું છે પગનો ભાગ દોર્યો છે હવે તમારે ચિત્ર ખોલવાનું છે બરાબર અને ત્રણે ઉભા પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ ત્રણે ભાગને ગોઠવવાના છે હવે તમે જુઓ કે ચિત્ર શેનું બન્યું હશે બરાબર આપણે કોઈ જ વાત કરી નથી કે ચિત્ર હાથીનું બનાવવું છે કે ઘોડાનું બનાવવું છે કે કૂતરાનું બનાવવું છે કશી જ વાત કરી નથી જેને જે પાડ્યું એ રીતે બનાવ્યું છે ધારો કે કોઈ કૂતરાનું મોં બનાવ્યું હોય પણ જરૂરી નથી કે બીજા નંબરના બચ્ચેના ભાગના પેટમાં કૂતરાનું જ પેટ બનાવ્યું હોય એવું બને ના કેમ કે પહેલા નંબરના છોકરાએ શેનો મોં બનાવ્યું છે એ તો કોઈને કહ્યું નથી એ તો ગુપ્ત રાખવાનું હતું હે ને કોઈને કહેવાનું હતું નહીં તો ત્રીજા નંબરના છોકરાએ કોના પગ દોર્યા છે ખબર ઘોડાના દોર્યા કે બકરીના દોર્યા કે બકરીના દોર્યા કે હરણના દોર્યા કોના દોર્યા આપણને ખબર નથી એટલે કે ત્રણેયએ કોઈને એકબીજા સાથે વાત કરેલી નથી એટલે ત્રણેયએ અલગ અલગ દોર્યું હશે હવે તમે ત્રણેય ભાગને સરખાવશો તો સરખા આવશે કોઈ એક પ્રાણીનું ચિત્ર બનશે નહીં બને કારણ કે ત્રણેયએ કેવું કર્યું છે અલગ અલગ કર્યું છે હે ને એટલે કે આપણને રમૂજ લાગશે જો પેલા એ કદાચ એક નંબર વાળાએ હાથીનું મોં દોર્યું હશે તો બીજા નંબર વાળાએ કૂતરાનું પેટ દોર્યું હશે તો ત્રીજા નંબર વાળાએ કદાચ બકરીના પગ દોર્યા હોય એવું બને ને એટલે આ આ ચિત્ર જોઈને આપણને શું હસવું આવશે ગમત લાગશે આ ચિત્ર કેવું બન્યું બરાબર ને એમ તો કે છે આ પ્રાણી રમૂજી દેખાયું ને એમ એટલે હસવું આવે એવું ચિત્ર થયું કે છે બરાબર જો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે આ જે ત્રણ વળી વાળીને કરેલું છે એમાં પહેલા ભાગમાં બતાવ્યું છે તો કે હાથીનું મોં દોર્યું હોય ને એવું દોર બતા દેખાય છે જ્યારે બીજા નંબરમાં સોરી પહેલા નંબરના ભાગમાં હાથીનું મોં એટલે કે હાથીની સૂંઢ દોરી હોય દોરે એવું દેખાય છે પછી બીજા નંબરમાં બતકનું કે મોરનું બતકનું એનું પેટ દેખાય છે બરાબર અને ત્રીજા નંબરમાં પગ દેખાય છે એ ઊંટના પગ હોય ને એવું દેખાય છે બરાબર તો હવે જો આ ચિત્ર મેચ કર્યું છે અને સરખાયું છે તો આ ચિત્ર કોઈ હાથીનું કે ઊંટનું કે એવું કશું દેખાય છે ના તો વિચિત્ર લાગે છે કોઈ એક પ્રાણીનું દેખાતું નથી એટલે કે ચિત્ર જોઈને આપણને હસવું આવે છે રમૂજ લાગે આ ચિત્ર કેવું બન્યું બરાબર ને એવી રીતે તમારે તમારી જાતે ઘરે પ્રવૃત્તિ કરવાની છે આવી રીતે ત્રણ જણાએ ભેગું થવાનું અને ત્રણેય અલગ અલગ કેમ કે કાગળ લેવાનો તો પહેલા ભાગમાં મોંનો ભાગ દોરવાનો બીજા ભાગમાં પેટનો ભાગ દોરવાનો અને ત્રીજા ભાગમાં પગનો ભાગ દોરવાનો અને પછી તમારે ત્રણેય ભાગ સરખાવવાના તો તમને ખબર પડે કે આપણે ચિત્ર કેવું બનાવ્યું છે એમ ગમત એક જાતની રમત કહેવાય એટલે કે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે હવે સામેના પેજ ઉપર જુઓ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો હવે તમારે અહીંયા આગળ શું કહેવા માંગે છે તમારે વૃક્ષ નીચે ઊભું રહેવાનું છે બરાબર અને ત્યાં આગળ થોડો ટાઈમ ઊભું રહેવાનું અને ત્યાંથી જોઈ શકતા હોય ને એવા પ્રાણીઓને તમારે જોવાના છે વૃક્ષ નીચે ઊભા ઊભા અને પછી કેવા દેખાય છે બરાબર એમના નામ તમારે લખવાના છે તો તમને એ વૃક્ષ નીચે ઊભા રહ્યા તો તમને કયા કયા પ્રાણીઓ દેખાયા એ તમારે લખવાના છે હવે જુઓ વૃક્ષ નીચે ઊભા છો તો થડ ઉપર તમને કયા કયા પ્રાણીઓ દેખાયા
ધારો કે આ વૃક્ષ છે હું વૃક્ષ નીચે ઊભી છું બરાબર એક્ઝામ્પલ આપું છું વૃક્ષ નીચે ઊભી છું તો આપણે જોવાનું કે જે ફળ ફળ વૃક્ષનું જે ફળ છે એ ઉપર કોઈ તમને પ્રાણી દેખાય છે એ પ્રાણી કયું છે એના નામ તમારે લખવાના છે તો થળ ઉપર આપણે લખીએ ખિસકોલી હોઈ શકે જળ ઉપર ખિસકોલી હોઈ શકે ને આપણે લખીશું ખિસકોલી પછી જળ ઉપર બીજું શું હોઈ શકે એક તો કીડીઓ અવર જવર કરતી દેખાય છે ને કીડી હોય ભૂંકોડા હોય થળ ઉપર હે ને તો લખીએ આપણે કીડી ભૂંકોડા બરાબર આ આપણે વૃક્ષની નીચે ઉભા ઉભા જોઈ શકીએ છીએ પછી કે છે જમીન ઉપર હવે કે છે જમીન ઉપર તમે શું જોઈ શકો છો વૃક્ષ નીચે ઉભા ઉભા જમીન ઉપર એવા કયા પ્રાણીઓ તમે જોઈ શકો છો એક તો આજુબાજુ દેડકા ફરતા હોય બરાબર પછી વીછી હોઈ શકે અથવા તો સસલું પણ કાચબો પણ હોઈ શકે બરાબર લખીએ દેડકા વીછી જરૂરી નથી કૂતરો પણ હોય છે હોય ને કૂતરો પણ હોય ગાય પણ બેઠેલી હોય ને ચલો હવે કે છે ડાળીઓ ઉપર હવે વૃક્ષની ડાળીઓ પરની વાત કરી છે કે તમે વૃક્ષ નીચે ઉભા ઉભા ડાળીઓ ઉપર કયા કયા પશુઓને જોઈ શકો છો તો વૃક્ષ ઉપર વાંદરો પણ હોય ને વાંદરો પણ હોય છે પછી પક્ષીની એમાં વાત કરી નથી પણ આપણે જો પક્ષી લઈએ તો પોપટ અને ચકલી પણ હોઈ શકે મોર પણ હોઈ શકે અહીંયા આપણે ચકલી લઈએ છીએ ચકલી પોપટ આ બધા કે છે વૃક્ષ ઉપર હોઈ શકે છે પક્ષી છે એ વૃક્ષ ઉપર માળો બનાવીને એના ઈંડા અને બચ્ચાને રાખતી હોય છે અહીંયા આગળ ખાલી પ્રાણીઓની જ વાત કરી છે તે છતાં પણ આપણે પક્ષીઓ લીધેલા છે હવે છે પાંદડા ઉપર પાંદડા ઉપર શું હોઈ શકે પાંદડા ઉપર તો કે છે ઈયળ હોય છે પાંદડા પર ઈયળ હોય ને ઈયળ હોય અથવા તો જીવજંતુ કીડી પણ હોય કીડી પણ હોઈ શકે જીવજંતુ પતંગ પણ હોય છે આંગળા પર પતંગ પણ હોઈ શકે છે મકોડા પણ હોઈ શકે બરાબર પછી કે વૃક્ષની આજુબાજુ હવે કે વૃક્ષની આજુબાજુ તમને કયા પ્રાણીઓ દેખાય છે આપણે આગળ લખીએ વૃક્ષની આજુબાજુ કે વૃક્ષની આજુબાજુ તમને કયા પ્રાણીઓ દેખાય છે તો કે છે કાચિંડો હોઈ શકે બરાબર કાચિંડો તો ડાળીઓ પર પણ હોય ને અહીંયા આપણે કાચિંડો લખીએ ચલો ચકલીની જગ્યાએ કાચિંડો લખીએ પછી સાપ પણ હોય છે હવે વૃક્ષની આજુબાજુ કાચબો પણ હોઈ શકે ગાય પણ હોઈ શકે અને સસરું પણ હોઈ શકે બરાબર આજુબાજુ પશુ હોય કૂતરો પણ હોઈ શકે કૂતરું લખીએ ચલો આ વૃક્ષની આજુબાજુની વાત છે હવે કે છે અન્ય સ્થળે જોયેલા અન્ય સ્થળે જોયેલા હોય એવા પ્રાણીઓના નામ અન્ય સ્થળે અન્ય સ્થળે જોયેલા હોય એવા પ્રાણીઓના નામ એક તો ઘોડો હાથી વગેરે આ બધા આપણે જોઈએ છીએ તો આ આપણે વૃક્ષની નીચે ઉભા ઉભા કયા કયા પ્રાણીઓ જોઈ શકીએ છીએ એના નામ લખ્યા તો કે વૃક્ષની થડ ઉપર એની જમીન ઉપર ડાળીઓ ઉપર પાંદડા ઉપર વૃક્ષની આજુબાજુ અને બીજી કોઈ જગ્યાએ જોયેલા પ્રાણીઓના અમે નામ લખ્યા આ જે પ્રાણીઓના નામ મેં લખ્યા એ તમારે પાઠ્યપુસ્તકમાં અહીંયા આગળ
લખવા માટેની જગ્યા આપેલી છે ત્યાં પર તમારે લખવાના છે અને જો આ તો લખવાના એ સિવાય તમારે નોટબુકમાં પણ લખવાનું છે હજુ પણ એકવાર કહું છું કે જેણે પાઠ્યપુસ્તક લાયા ના હોય એ પાઠ્યપુસ્તક લાવી દેશે અવશ્ય બધાએ ફરજિયાત પાઠ્યપુસ્તક તો લાવવાનું છે સ્વાધ્ય પોથી નહીં હોય તો ચાલશે પણ પાઠ્યપુસ્તક તો લાવવાનું છે એટલે હું જે કંઈ પણ લખાવું એ તમારે પાઠ્યપુસ્તકમાં તો લખવાનું રહેશે સાથે સાથે નોટબુકમાં પણ લખવાનું રહેશે તો આજે આપણે પ્રાણીઓના નામ લખ્યા એક પ્રવૃત્તિ પણ કરી ત્રણ બાળકો સાથે કરી શકે એવી પ્રવૃત્તિ પણ કરી આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે અને આવી રીતે રમવું જ કરવાનું છે પ્રાણીઓનું ચિત્ર ના દોરો તો તમે પક્ષી કોઈ પણ પક્ષીનું પણ ચિત્ર દોરી શકો એવું જરૂરી નથી કે પ્રાણીઓનું ચિત્ર દોરશો બરાબર આ તો ખાલી ઉદાહરણ છે આપણે કોઈ પક્ષીનું પણ ચિત્ર દોરી શકીએ ત્રણ જણા ભેગા થઈને એવું કહીએ કે ચલો ત્રણ ભાગમાં એક ભાગમાં કોઈ પક્ષીનું મોં દોરશે બીજા ભાગમાં પક્ષીનું કોઈ પેટ દોરશે અને ત્રીજા ભાગમાં પક્ષીની પગ દોરશે આવી રીતે પછી દોરીને તમારે સરખાવવાનું કે આ કયા પક્ષીનું ચિત્ર બન્યું છે બરાબર આ રીતે પણ રમત કરી શકાય એટલે કે આ તમારે કાગળની પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને આજે જે કંઈ મેં પ્રાણીઓના નામ લખાયા એ પણ તમારે લખવાના છે તો આજે આપણે આટલું જ કરીશું હવે પછીના વિડીયોમાં આગળ જોઈશું.